स्टार्ट करो। हाँ हाँ करो करो। नमो वित्रागाय नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो वत्सायाणं नमो लोये सवसाहुणं ऐसो पंचनमुक्कारो सौवपावपणासनो मंगलानं च सौवेसी पद्मं हवै मंगलम् ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय जय सच्चिदानंद Good job, Mr. Kushta. Hey, Satya Mahatma. Kono question? Hema Ben, tamar question che Hema Ben? Hema Ben. हेमा बहन अनम्यूट करो। प्रश्न परेशान जी। हाँ हेमा बहन आ गई। हेमा बहन क्वेश्चन करो। हाँ हाँ मुस्तकीपणु एटले सामान्य बुद्धि ने ब्लंट करीने काम कढावी लेवू परेशान ने लख्यू तू बोलो कयू पणु मुसत्तीपणु એટલે સામાન્ય બુદ્ધિને બ્લન્ટ કામ કરીને બ્લન્ટ કરીને કઢાવી લેવું ચીટિંગ કરવું આપણે ઓ દાદા કહે છે ને ઓછી બુદ્ધિ વાળાને આપણે વધારે બુદ્ધિ વાપરીને ચીટિંગ કરવું મુસત્તીપણુ એટલે ઓછી બુદ્ધિ હોય એની ना आपणे विपरीत बुद्धि वधारे वारो शुं करे एटली ओछी बुद्धि वाराने छेतरीने काम कढाई ले मुस्यती बुद्धि एटले शुं कपटवारी चीटिंग वारी आखा जगत में एक बुद्धि चाले छे बीजी कई चाले छे हां कलयुग में बीजो शुं होय अनाज में भेड़ छे बधा में तोल में माप में मटीरियल में बधामां अत्यारे आ कलियुगमां आज बुद्धि केम करीने बीजानुं पड़ाई लेवुं एवी शार्प बुद्धि होय खबर ना पड़े खबर तो पड़े कारण के जेनी पासे बुद्धि ना होय एनी पासे जेने बुद्धि होय वधारे पैसा पड़ाई आखा जगत में आज चाले छे आज चीटिंग छे व्हाइट कॉलर जॉब के छे ने पेलो चोर तो सारो पकड़ाई गयो के चोर चोरी करे छे आ तो व्हाइट कलर जॉब एम के बाहर साणा देखाय पण बीजाने आम चीटिंग करे खबर ना पड़े એટલે દાદા કહે છે ને આપણે આપણી સાચવાનું આપણે આવી બુદ્ધિ કામ નથી કરતી ને બીજાનું કઈ પડાઈ લેવામાં બીજાનું કામ કરાઈ લેવામાં આપણું પડાઈ લેવા દો ને ના ના આપણી બુદ્ધિ એવી કઈ કામ નથી કરતી ને बराबर શું છે આ માપ આપડા પોતા માટે લેવાનું છે હા બરાબર આપડી કઈ કે મુશ્યતી બુદ્ધિ ઊભી નઈ થતી ને બરાબર સામેવાળાને તો આવું જ હોય કળિયુગમાં हवे महात्मा चेतवानुं छे। आ भरेलो माल छे ने कई बुद्धि काम कराई ले, आपणुं सामे वाळाने अंजाई नाखे, आपणुं मान पोसाय, पूजावानी कामना पोसाय, विषय संबंधी पोसाय, एटले बहु चेतवानुं छे। आपणने लागू पड़े छे आ बधा प्रश्नो पहेला पोताना जात माटे लागू पड़े छे, कारण के एवो आ कलियुगमां जन्म थयो छे ने भरेला माल साथे आपणने ज्ञान आप्युं छे। એટલે એવી મુશ્કેલી બુદ્ધિ આપણામાં તો કઈક અંદર ખાને કઈક રહી તો નથી ને, તપાસ કરવાની છે। દરેક પ્રશ્ન પહેલા પોતાને એપ્લાય કરવાનો છે। પ્રશ્ન ઉભો થવો સારી વસ્તુ છે, પણ પોતાની પ્રકૃતિમાં કઈક છે એવું કઈ શોધવાનું છે, દાદા કે છે ને। હોય તો એને ખબર પડે આપણને, બીજાને તો હું કરું છું એ જ બરાબર છે। આપણને ખૂણે ખાંચરે કઈ કઈ વિપરીત બુદ્ધિ ઉભી તો નથી થતી, કારણ કે ભરેલો માલ શું ના નીકળે, ફરી પૈણવાનું પણ બતાવે। દાદા તો આવું કહેતા હતા। હા, કેટલું બધું। એટલે આ બહુ જ આ કળિયુગમાં આ ફાઇલ નંબર 1 થી ચેતવાનું છે, બીજાથી ચેતવાનું નથી, સામે વાળાથી ચેતવાનું નથી, ફાઇલ નંબર 2 થી નથી ચેતવાનું કે આવી કઈ બુદ્ધિ અંદર પડી છે। બહુ જ આ તો દાદાએ ચેતવ્યું છે। આવું કઈ મન બતાવે છે, આવી કઈ બુદ્ધિ બતાવે છે, આવો ગાંડો અહંકાર ઉભો થાય છે કે બીજાનું પડાઈ લઉં, ચીટિંગ કરું, સારું સારું બોલીને મારું કામ કરાઈ લઉં। એટલે મહાત્માએ બહુ ચેતવાનું છે। આ આપણી ફાઇલ નંબર 1 થી મારે મહેશ થી ચેતવાનું છે, તમારે હેમાબેન થી ચેતવાનું છે। આવી કઈ બુદ્ધિ ઊભી થાય છે, ખ્યાલ આવ્યો? બરાબર છે। હા, ક્યારે ગાડું કાઢે ને કશું કહેવાય નહીં। આ આપણી આમ મોક્ષે પેલું તો દેખાડે નહીં, કાળજી રાખવી પડે, બહુ જ કાળજી રાખવી પડે। આમાં બહુ કાળજી રાખવી પડે। આજ્ઞા ઓછી વધતી પડાશે ને તો વાંધો નથી, દાદા કે છે। પણ આ જે લાલચ વાળી અંદર મુસ્યતી બુદ્ધિ છે, આ લાલચ વાળી, એટલે દાદા ભગવાને કહ્યું લાલચું ને ક્યારે મોક્ષે જ્ઞાન લીધું હોય તો લાલચું નો ક્યારે મોક્ષ ના થાય। જ્ઞાન લીધું હોય તો આ દાદા ભગવાનના શબ્દ એ લાલચ ઉભી કરે, ભોગવટો, પછી લક્ષ્મી નો હોય, વિષય નો હોય, પૂજાવાની કામના નો હોય, છતાં બે વખત બે વસ્તુ માટે દાદાએ રેડ સિગ્નલ કરેલા, અણહકની લક્ષ્મી અને અણહકની વિષય સંબંધી। એ મુસ્યદી બુદ્ધિ ઊભી થાય એ નરકે લઈ જાય કે છે। બહુ જ આ ચેતવાનું છે આપણી આ મુસ્યદી બુદ્ધિ, એટલે શું કપટ કરાઈને આપણું કામ કાઢી લે, વિષયને લક્ષ્મી માટે ખાસ કર્યું। પછી પૂજાઓની કામના તો એનાથી ચડે એવી છે, વિષય લક્ષ્મી કરતા પણ ડેન્જર પૂજાવાની કામના છે। લોકો મને પગે લાગે એ તો બહુ ડેન્જર કર્યું આ મુસ્યતી બુદ્ધિ। બુદ્ધિ જ બધું થાપ ખવડાવે છે। બોલો બીજું, બીજું બોલો। તમને પ્રશ્ન સારા પૂછતા આવડે છે, તમારે એક એક પ્રશ્ન ટોપ ગ્રેડ ના હોય છે। પછી દ્રષ્ટિની માન્યતા એટલે શું? દ્રષ્ટિની માન્યતા, હા, એટલે માન્યતા વાળી દ્રષ્ટિ લઈને આયા છે એ દ્રષ્ટિની માન્યતા કહેવાય। જે આપણે ભરેલા માલ રૂપી જે આપણે આ દ્રષ્ટિ અનાદિકાળથી પેલી માન્યતા લઈને આવ્યા છે, હું કરું છું, હું એમાં બેન છું, એવી દ્રષ્ટિ લઈ રહેલા। હવે આપણને દિવ્ય ચક્ષુ પ્રાપ્ત થયા, સાચી દ્રષ્ટિ મળી। દ્રષ્ટિમાં જ એવું છે, એટલા માટે આ બધું થાય છે આપણી દ્રષ્ટિ। હા, રોંગ બિલીફ કહ્યું ને, જે દ્રષ્ટિ અવળી છે, વિપરીત છે, મિથ્યા દ્રષ્ટિ હતી, હવે સવળી દ્રષ્ટિ પ્રાપ્ત થઈ, સંકિત પ્રાપ્ત થઈ। પણ પેલો ભરેલો માલ તો મિથ્યા દ્રષ્ટિ વાળો જ છે ને, અવળી દ્રષ્ટિ છે ને, દેખાશે બધું અવળું। હેમાબેનનું જે કઈ બુદ્ધિ છે, મન છે, વિપરીત બુદ્ધિ છે, વિપરીત મન છે, એ બધું દ્રષ્ટિ અવળી છે। હવે જ્ઞાન લીધા પછી સવળી થઈ, પણ પેલી અવળી કઈ જતી રહી ભરેલો માલ રૂપી। हाँ ते माल खपावानो बाकी रह्यो डिस्चार्ज रूपे रहे। हाँ पण ए डिस्चार्ज बोलाय नहीं। हाँ बराबर छे आपणे समजवानुं छे। दादा कहे छे डिस्चार्ज तो बिल्कुल ना बोलाय, ए नबळई बोलाय समजवा माटे, वीकनेस समजवा माटे। हाँ पण ए वीकनेस बोलવું પડે। जो वीकनेस एटली बधी छे, वीकनेस साथे आ भरेलो माल एटले वीकनेस आपणे बोलीए छे, सत्संगमां भरेलो माल बोलीए छे। अपना पोता माटे वीकनेस बोलवानो, बीजा माटे भरेलो माल बोलाय। एटले अवडी दृष्टि मूळ काढी आपी। हूँ खरेखर हेमाबेन हती ने हूँ करूं छू, हूँ महेश छू ने हूँ करूं छू, ए मूळ काढी आपी। हजू हूँपणुं, पोतापणुं, गर्व, गारवता, मारापणुं ए बधुं आवी जाय छे। मूळ लंडर्स तोडी आप्युं। आ बधी भूलो भागवानी रही ने एटले दादा भगवाने पांच आज्ञा आपी के भूलो कई थी भंगाशे, तो के जागृति लावी कई थी, तो के जागृति आ सत्संग थी, पांच आज्ञा थी, भक्ति थी, सेवा थी। तमने जागृति आवशे। दादा दादा करशो तो जागृति, कई जागृति? तो के भूलो भागवा माटेनी। बराबर छे। बहु शॉर्ट में आपने आपी दीधुं छे। हवे आपणे कशुं रह्युं नहीं, ब्लंडर्स तोड़ी आप्युं, हवे भूलो भागवानी रही। एक भूल हशे बाकी, त्यां सुधी मोक्षे जवाय नहीं। पछी स्थूल भूलो, सूक्ष्मतम ने तर ए बधुं छे। हजू स्थूल भूलो थाय छे तो सूक्ष्मनी कई वात करीए आपणे। कोई आंगळी चीधे एटले स्थूल भूल कहेवाय, मोड़ू चढ़ी जाए ए स्थूल भूल कहवाय। ख्याल आयो? એટલે આ રોંગ બિલીફ તોડી આપી પણ રાઈટ બિલીફ બેસાડી। પણ અનાધિકારથી પેલો રોંગ બિલીફ કામ કરે છે ને, હું ને મારા પણ, એ તો આવશે જ। એ બિલીફ હું ને મારા પણ હજુ મૂળ ગયું, पण आ भरेला माल रूपी डिस्चार्ज रूपी बधु रह्यु, ए बधी नबळाईओ रही। के छे धारवता, पूजावानी कामना, हूँ पण मारी ज वात साची। व्यवहारनु केवुं ज्ञान आप्युं छे, हजू तो मारी वात साची मांथी निकळता नथी। एटले व्यवहारमां कोई आंगळी चींधे, गमे तेटलो तमारो निश्चय पाको होय ने, व्यवहार में कोई आंगड़ी चीधे ए स्थूल भूल जवी जोईए। एटले कह्युं दादा भगवाने, क्रोध, मान, माया, लोभ जे अंदर ऊभा थशे डिस्चार्ज मां, पण बहार ना आवा जोईए। अंदर तमने ऊभो थाय के एने संभळावी दऊं, ए आवो छे तेवो छे, पण वर्तन में ना आवुं जोईए। ए कंट्रोलेबल कहेवाय। बिलीफ तो काम करवानी ने, प्रकृति जे वणीने लाई छे ए बिलीफना आधारे ऊभू थशे अंतस्करणमां, पण बहार लीकेज ना थवुं जोईए, वर्तनमां ना आवुं जोईए। एटले कंट्रोलेबल क्रोध, मान, माया, लोभ कीधा 6 डिस्चार्ज छे। पण बिलीफ जे भरेला माल रूपी अंदर काम करशे, पण आ ज्ञान शुं करे? अंदर पूरतुं सीमित राखे। विषयना विचार तो आवे, भरेलो माल छे एटले, पण बहार वर्तनमां ना आवुं जोईए। चीटिंग ना विचार आवे, कारण के भरेलो माल छे, पण चीटिंग बार वर्तन में ना आवजे। ए बधी लालचो एटले ज अंदर प्रतिक्रमण करीने चोख्खुं ना करो तो आ लीकेज थया वगर रहेशे नहीं तमारुं। उक्तानी साथे ज प्रतिक्रमण करवानुं कह्युं, शूट ऑन साइट बधुं केम कह्युं? एटले आ रीते बिलीफनी तो अंदर जे रोंग बिलीफ लईने आव्या छे, भूलो लईने आव्या छे, ए जेटली देखाय ने एनी सामे पराक्रम ना करो, पुरुषार्थ ना माणो तो महात्माओने आपणे एमां बीजाने आपणामां शुं फरक? जगतना लोको खाली आपणो नवुं बीज पडतुं नथी, एटलो ज फरक। पण नरके जवाय। दादा कहे छे अणहकना विषय लालचूनो मोक्ष क्यारेय थाय नहीं। बहु डेंजर पॉइंट छे आ। बोलो बीजु आगळ, बस पछी बीजाने पूछवानुं। ओके, जय सच्चिदानंद हेमोबेन, जय सच्चिदानंद नीरूबेन। जय सच्चिदानंद रजनी मामा, जय सच्चिदानंद महेश, जय सच्चिदानंद रुवेन, जय सच्चिदानंद, जय सच्चिदानंद। તમે હમણાં હેમાબેન ને કીધું ને કે આપણે અંદર જે થાય ને આપણે બહાર ના બોલીએ, તો ત્યારે તમારે આપણે પ્રતિક્રમણ કરીને ભૂસી નાખે ને જો પ્રતિક્રમણ ના કર્યું હોય તો શું થાય? હા, તો પછી શું છે, પ્રતિક્રમણ ના કર્યું હોય ને તો પછી એ આગળ ને આગળ આપણી ભૂલો વધતી રહે ને બહાર વર્તનમાં આવે. આ તો અંદર ઊભું થાય, મનમાં વિચાર આવે, બુદ્ધિમાં ડિસિઝન લેવાનો વિચાર આવે, તો અંદર આપણે ધોઈ ના નાખીએ ને પછી મન આપણા કયામાં ના રહે, વર્તનમાં આવી જાય ભૂલો. એટલે દાદા ભગવાને કહ્યું તમને અંદર કોઈના માટે ગુસ્સો થવાનો વિચાર આવ્યો એને સંભળાવી દઉં, એવો વિચાર તો આવે ને, પણ આપણે ત્યાં પ્રતિક્રમણ એટલે શું, આપણે બ્રેક મારીએ છીએ કે દાદા, હે દાદા ભગવાન, આ મને ગુસ્સો થવાનો વિચાર આવ્યો, આના માટે ચીટિંગ કરવાનો વિચાર આવ્યો કે કઈ પણ આમ નેગેટિવ આવ્યું, તો આપણે બ્રેક મારી કહેવાય. પ્રતિક્રમણ ઇટસેલ્ફ શું બતાવે છે, બ્રેક મારીએ છીએ આપણે, પ્રાયશ્ચિત કરીએ છીએ, પાછા પડીએ છીએ, અંદર ડંખ રહે, આપણને ખેદ રહે, એ પ્રતિક્રમણના બધા લક્ષણો છે. જો આપણે ખેદ ના રાખીએ, પ્રાયશ્ચિત ના કરીએ, પ્રતિક્રમણ ના કરીએ, તો એ મેટર પછી લીકેજ થાય, વર્તનમાં આવે. એટલે કહ્યું ક્રોધ, માન, માયા, લોભ ભરેલા માલ રૂપી અંદર ફૂટશે, તેનું ધોઈ નાખજો. એટલે પેલું લીકેજ, લીકેજ એટલે વર્તનમાં તમને ગુસ્સો, મોડું ચડી જાય, કોઈના માટે ના બોલવાના બોલી નાખીએ, એટલે કે આપણે પુરુષાર્થ પર કાચા પડ્યા. એટલે દાદા ભગવાન કે છે આ જ્ઞાન લીધા પછી આપણું વર્તન, બિહેવિયર એવું હોય કે આપણને અંદર ઊભું થાય અંદરથી, પણ બહાર વર્તનમાં ના આવવું જોઈએ. કંટ્રોલેબલ, ક્રોધ, માન, માયા, લોભ કંટ્રોલેબલ કહ્યું. આ કંટ્રોલ લેબલ જે દાદા ભગવાને શબ્દ વાપર્યો છે એ જ હું કહું છું કે ભરેલા માલ રૂપી ક્રોધ, માન, માયા, લોભ ઉભા થાય, પણ આપણે વર્તનમાં આવ્યું તો લીકેજ કહેવાય. નેગેટિવ ની વાત કરું છું, જે સ્પંદનો અંદર ફૂટે ને, મન બતાવે, બુદ્ધિ બતાવે, ડિસ્ચાર્જ, અહંકાર બતાવે, તો તે વખતે આપણે એના જ્ઞાતા દ્રષ્ટા એટલે જાણનારા જોડાનારા થઈને આપણે પુરુષાર્થના ભાગમાં કાચા નહીં પડવાનું. ને પડાઈ જાય તો પાછું એનું સોલ્યુશન તો છે જ. કાદવમાં આપણે જતા હોય ને વરસાદ પડતો હોય ને પગ સ્લીપ થઈ જાય તો આપણે કપડાં બપડા બદલી ધોઈને પાછા ઊભા થઈ જઈએ, પણ કાદવમાં પડવું, વરસાદ પડે તો સ્લીપ નથી થવું, એ સાવચેતી રાખવી પડે ને. હા, ગાડીમાં ચડતા પડી ના જવાય, બધી કાળજી રાખવાની. પછી એનો ઉપાય છે, પણ નક્કી તો કરવું પડે ને કે મનમાં વિચાર આવ્યો તો આપણે એને સામાને સંભળાઈ દઈએ. એટલે દાદાએ કહ્યું કે આ વર્તનમાં ના આવવું જોઈએ. એને વર્તનમાં આવ્યું આપણી ભૂલ, એને સ્થૂળ ભૂલ કહી. બીજા બતાવે કે કેમ આ મોડું ચડી ગયું, કેમ બહુ ગુસ્સો કરો છો મહાત્મા થઈને, અથવા આપણો દીકરો કે દીકરી કે આપણા હસબન્ડ કે પાડોશી કે ઓફિસમાં કે. એટલે આ દાદા ભગવાને બહુ સરસ કહ્યું કે અંદર પૂરતું હૃદય લાલચોળ થઈ જાય, અંતસ્કરણ, એ તપ કહેવાય. પણ પેલું લીકેજ એટલે સ્થૂળ ભૂલ કહેવાય. એ વાત સમજાવતો હતો. એમાં કઈ વિશેષ જાણવું છે? ધેટ્સ ઇનફ અત્યારે. પણ મારે આ મારો સૂત્રનો ક્વેશ્ચન હતો. અચ્છા, બોલો બોલો. પેજ 134 ઉપર છે. સાચું સમર્પણ ભાવ અંદરથી આવે છે અને એ માટે વિનયનો ગુણ જોઈએ. તો આપણને કેવી રીતે ખબર પડે કે આપણે જ્યારે જ્ઞાન વિધિમાં બેઠા હતા ફર્સ્ટ ટાઈમ, તો આપણે સાચું સમર્પણ કર્યું ત્યારે તો એવો કંઈ ખ્યાલ એ નતો કે આપણે વિનયમાં છે કે નહીં. આપણે તો એક્સાઇટેડ થઈને આપણે જવું છે અને જ્ઞાન લેવું છે, અને કેવી રીતે ખબર પડે કે સાચું સમર્પણ કર્યું છે? ના, એ વખતે શું છે કે સાચું સમર્પણ જ્યારે જ્ઞાન વિધિ અમે પણ બધા બેઠેલા, તો દાદા ભગવાન શું કહેતા હતા, સાચું સમર્પણ એને જ કહેવાય, અમે કહીએ એ પ્રમાણે અક્ષરે અક્ષર બોલજો, મોટેથી મનમાં ના બોલતા. જે દાદા ભગવાને જે શબ્દ વાપરેલા કે આ પ્રમાણે કરજો, પછી આપણે સ્વચ્છંદ કરીએ એ સાચું સમર્પણ ના કહેવાય. સ્વચ્છંદ એટલે આપણી બુદ્ધિ પ્રમાણે આપણે મનમાં બોલીએ, મોટેથી ના બોલીએ, ત્યાં બેસવાનું કહ્યું એ પ્રમાણે એમની આજ્ઞા પ્રમાણે એ કલાક આપણે કાઢી નાખીએ અને એમને પછી એમની 5 આજ્ઞા સમજાવે. રાતે સૂતી વખત હું શુદ્ધાત્મા શુદ્ધાત્મા બોલજો, પછી કે સવારે ઉઠીને મારી કને અનુભવ માટે આવજો. એ જે દાદા ભગવાને જે આજ્ઞા કરી છે વિધિમાં બેસવાની કે જે એમને બતાવી છે બધું, એના આપણે સિન્સિયર રહીએ એ સાચું સમર્પણ કહેવાય. મિકેનિકલ છે આખું, એમને કયા પ્રમાણે આપણે કર્યા કરીએ એનું સાચું સમર્પણ કહેવાય. આપણો બુદ્ધિનો ડખો, બુદ્ધિને બાજુ પર મૂકી દેવાની, એને સાચું સમર્પણ કહેવાય. ખ્યાલ આવ્યો? એ પ્રમાણે તો કર્યું તો સાચો સમર્પણ ભાવ અંદરથી આવે છે અને એ માટે વિનયનો ગુણ. વિનયનો ગુણ એટલે એમના કયા પ્રમાણે આપણે ચાલ્યા કરે અંદરથી. કે દાદા ભગવાન આજે કહ્યું કે જ્ઞાન લેવાનું છે તે બુદ્ધિને બાજુ પર મૂકી, આપણે બુદ્ધિને બાજુ પર મૂકી એમના કયા પ્રમાણે ચાલો. જેવી રીતે છોકરો મા બાપના કયા પ્રમાણે ચાલે ને, મા બાપ કે એ પ્રમાણે છોકરો બધું કરે, એની બુદ્ધિ ના લગાવે હા મમ્મી એ કહ્યું ને પપ્પા એ કહ્યું ને, એવું આ વિનય ઉભો થાય. એ સાચો સમર્પણ ભાવ કહેવાય. એમના કયા પ્રમાણે એમના ડગલા ડગલા પ્રમાણે આપણે ચાલીએ એ સાચું સમર્પણ કહેવાય. બુદ્ધિ ઉભી થાય સ્વાભાવિક છે, પણ આપણે બુદ્ધિનું સાંભળીએ નહીં. દાદા ભગવાને શું કહ્યું છે આ પ્રમાણે 5 એ વિનય, એનું નામ કે રીતે છોકરાઓ મા બાપનો વિનય કરે ને, આપણે મા બાપનો વડીલોનો વિનય કરીએ કે એમના કયા પ્રમાણે કરીએ એટલે વિનય શરૂ થાય. એમને દુઃખ ના થાય, એમના બોલ આપણે ઝીલી લઈએ. તે મા બાપને થાય ને આ છોકરાઓ કેવો મારો બોલ ઝીલી લે છે. છોકરાને કહ્યું વાંચવા બેસ તો કે હું નથી વાંચવાનો, તો વિનય ના કહેવાય. મા બાપને પગે લાગે એ વિનય. છોકરાઓ મા બાપને પગે લાગે તો ક્યારે લાગે કે આપણે આપણા મા બાપને સાસુ સસરાને પગે લાગતા હોય તે આપણને વિનય નામનો ગુણ ઉભો થાય, શરૂઆત થાય. કોઈને નમીએ ને એટલે વિનય શરૂ થાય. બરાબર છે? બહુ સિમ્પલ ભાષામાં કહ્યું છે. કોઈનું આપણે સાંભળીએ, નમીએ, કોઈનો વિનય કરીએ, તે વિનય નામનો સાચું સમર્પણ ભાવ વિનયથી થાય, એવું કહેવા માંગે છે. થેન્ક યુ. સમજ્યા? મમ્મી હા બા સાંભળે છે, લંડન થી ને બા સાંભળે છે. એમને જય સચ્ચિદાનંદ કેવું છે બા? મહેશાનંદ હા જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. હા સરસ સરસ, થેન્ક યુ, બહુ સરસ. વંશરાજજી સચ્ચિદાનંદ, વંશરાજજી બોલો. અનમ્યુટ કરો વંશરાજજી, અનમ્યુટ કરો. વંશરાજજી, દીપકાજી હેઝ ટુ અનમ્યુટ. વંશરાજજી અનમ્યુટ કરો. ઓકે વંશરાજજી અનમ્યુટ કરો. હા થઈ ગયો સાહેબ? હા હવે હા બોલો બોલો બોલો. હા મહેશાનંદ સાહેબ જય સચ્ચિદાનંદ. હા જય સચ્ચિદાનંદ, બોલો બોલો સાહેબ. વાત એમ તો નાની છે પણ મારા માટે બહુ અગત્યની છે આજે. કેમ છે કે હવે અમારી ઉંમર થઈ રહી છે ઓર અમને ખબર નહીં કે કેટલા વર્ષ જીવીશું, કેટલા વર્ષ રહીશું. પણ અમે એની બીમારી આવે, થોડો બુખાર આવે, અરે મરી જઈશું, અરે મરી જઈશું, બીક લાગે બીક લાગે. હજી આ મને અમે મારે તો એકદમ નિડર થવું છે કે ભાઈ હું તો શાશ્વત છું, અમર છું, અવિનાશ છું, હું કઈ જતો નથી, બીજા શરીરમાં આવીશું. મન તો કઈ આ ખેદ નહીં હોવું જોઈએ एवी मारो संकल्प ने दादा भगवान मारे पुण्य अनंत पुण्य ने कारण दादा नो भेटो थयो, दादा ज्ञान दीधी थी, दादा थी सत्संग थयो, पण आ मारा बीक आ मारी कचास हजी मारी जिंदगी मांथी गई नथी। एटले के आप साहब आप एवी कोई मने प्रक्रिया बताओ कि मने एवो निडरता आई जाए कि बस मन तो एकदम खुशी खुशी आनंद आनंद रहे कि थई गयो, अभी दादा ने ज्ञान मिली गयो, दादा ने वाणी मिली गई, दादा ने आशीर्वाद मिली गयो। तो मारे तो हमें मार्ग क्षेत्र में जन्म थवो छे એટલો એકદમ અને આનંદ અને શાંત રહેવો જોઈએ, નિર્ભય રહેવો જોઈએ સાહેબ। હા વાવદક છે, મારી વેતા છે આ ના, સાચી વાત છે। પણ આવો કઈ વિચાર આવે ને તો દાદા કે વ્યવસ્થિત બહાર કશું થવા નથી વંશરાજભાઈ એમ બોલવાનું। દાદાએ ઉપાય બતાવ્યો છે કે તમે તમારી કાળજી લો છો 100%, ખાવા પીવામાં ફરવા હરવામાં, કોરોના ચાલે છે બધું, તો આપણે જે કાળજી લેતા હોય તો લેવાની। પણ આવી રીતે કોઈ વિચાર આવે કે મારું શું થશે, તો કે વ્યવસ્થિત નથી, વ્યવસ્થિત બહાર થવાનું છે વંશરાજભાઈ, એવું વંશરાજભાઈને તમારે કહેવાનું। દાદા તો કે છે મરણનો વિચાર આવે ને તો એ આપણું મરણ નથી થવાનું, આપણે જેનું મરણ થવાનું છે એને આપણે જાણનારા છે, આપણે શુદ્ધાત્મા છે, અજર અમર એવા શુદ્ધાત્મા છે। એવું 5-25 વાક્ય બોલવાના, હું અમર છું, અસંગ છું, અચ્યુત છું, જન્મ મરણથી મુક્ત એવો શુદ્ધાત્મા છું, અવ્યાબાદ સ્વભાવ, બાધા પીડા મારો સ્વભાવ નથી। પણ વંશરાજભાઈને બહુ જ પેલું ઉભું થાય તારે બોલવાનું, વ્યવસ્થિત બહાર કશું થવા નથી, દાદા મારી સાથે છે, દાદાની કૃપા જબરજસ્ત છે। એટલે મને છે ને ઊંચું નીચું બુદ્ધિ બતાવે, આમ ભય રહિત એકદમ ખુંકાર ભર્યો રહેવાનો છે મારે। હા, એટલે આ મન છે ને એનો સ્વભાવ છે, એનું બુદ્ધિનો સ્વભાવ છે। આ વિપરીત બુદ્ધિ જે ભરેલો માલ કહીએ છે ને, ઊભું થયા વગર રહેશે નહીં। કારણ કે આપણી ઉંમર થઈ, મારે 65 થયા, તમને 80 ની આજુબાજુ હશે। પણ કેવું કે બતાવે બુદ્ધિ આપણી, હા, એટલે આજુબાજુ કહ્યું ને, બુદ્ધિ બતાવશે કે હવે આ 65 પછી આમ થશે, 70 પછી આમ થશે। દાદાનું જ્ઞાન ખજાનો સાથે આવવાનો છે ને, આયુષ્ય તેનું કામ કરવાનું ને, કોઈ અમર તો છે જ નહીં। આયુષ્ય લઈને આયા છે, પણ પેલો વધારે વિચાર આવે ને, મારું શું થશે, મારું શું થશે। તારે ખાસ દાદાએ આ કહ્યું છે, વ્યવસ્થિત બહાર કશું થવા નતું, નિસંગ બનાયા, આપણને નિસંગ નથી બનાયા। અને આવવાનું છે, શ્વાસોશ્વાસ પૂરા થવાના છે, એ કોઈના હાથમાં નથી, વ્યવસ્થિત ના હાથમાં છે। અને કશું દાદાનો જ્ઞાન, જે સેવા કરી છે સંઘની, તમે આપતા પુત્રોની સેવા કરી છે, દાદા ભગવાન મળ્યા છે, કશું બાકી રાખ્યું નથી તમે ને। મહાવિદ્યા ક્ષેત્રમાં દાદા તો કહે છે તમારો વિનય માને તમારી સેવામાં રહેવાનો છે। અરે બધું કમાણી કરી લીધી છે તમે, બસ હવે દાદા દાદા કરો કે બસ એમ કહેવાનું। વંશરાજભાઈને તમારે શું કહેવાનું કે બહુ કમાણી કરી છે, હવે થોડું ઘણું જે આપણું બોનસ નો ટાઈમ છે, આ દાદા કે 60 પછી બધા બોનસ ના ટાઈમ, હા બધું તમે આ દાદામાં રહ્યો છો ને, આવો વિચાર આવે ને નેગેટિવ, તો વ્યવસ્થિતને સોંપી દેવાનું, દાદા ભગવાનને સોંપી દેવાનું, કશું થવાનું નથી। આટલી સારી તબિયત તમારી, બરાબર છે, બરાબર છે। મહાત્માઓને કશું થવાનું નથી, અને થવાનું છે જેનું થવાનું છે આપણે એને જાણનારા છે। મહાવિદ્યા ક્ષેત્રમાં 100% જવાના જ, બસ 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 એટલા જ દાદા દાદા કરે, એને સિક્કો વાગી ગયો છે। તમે મોનિટર છો, તમે મને આશીર્વાદ આપો બસ તમારું। ના ના, ચોક્કસ 100% આશીર્વાદ છે। દાદા ભગવાનને પ્રાર્થના બી કરીશું, જેને સંઘની સેવા કરી છે એનું દાદા ભગવાન જવાબદારી લે છે, દાદા ભગવાન જવાબદારી લે છે। ના ના, બહુ અંદરથી ભાવ આવ્યો કે મારે તો નીડર થવો છે, મારે તો ના ના, એ તમને દાદા ભગવાન જ નીડર બનાવશે, દાદા ભગવાનનું જ્ઞાન જ નીડર બનાવે છે આપણને। ગમે તેવું હોય ને, દાદા ભગવાન તો કહે છે કાલે ફાંસી લટકાવવાના હોય ને, આ શબ્દ વાપરેલા કે છે કે કાલે થવાનું છે ને, આજે તો આપણે છે ને, અને કોને લટકાવવાના ફાંસી આપણને લટકાવવાના છે, આ શબ્દ એમના છે, કે જેને લટકાવવાના છે ફાંસીએ એનાથી આપણે જુદા છે, જેનું મરણ થવાનું છે એનાથી આપણે જુદા છે ને આપણું તો જે થવાનું સમાધિ મરણ કે છે. દાદા કે છે અંદર શુદ્ધાત્માની ગુફામાં તમે બેસી જશો, એટલી નિડરતા આપણને આપી નિસંગ પણ સમાધિ મરણ થવું જોઈએ. બસ બીજું તો અમે શું છે, કદી બુખાર આવે ને કદી તાવ આવ્યો ને કદી ચિકનગુનિયા થયા ને એ બધું રોજ રોજ તમારો દેખીશું. હા, તો એટલો અનુભવ થાય ને કે આપણે એનાથી જુદા છે. જેને થાય છે ચિકનગુનિયા એ આપણે નથી, જેનું મરણ થવાનું જે આપણે નથી. આપણે દાદા ભગવાન જેવા શુદ્ધાત્મા છે, મહાવીર ભગવાન જેવા શુદ્ધાત્મા છે. કેટલું સરસ આપણે નિસંગ બનાવી. આ વાત બોલવાનું, પાકું બોલવાનું જ. દાદા ભગવાન જેવા અજર અમર એવા શુદ્ધાત્મા છે, આપણને અમર પદ આપ્યું છે. અમર પદ જે મરતા જ નથી, અપદ હતું એ મરણ પદ હતું. અને અજન્મા એવા સુતા, જન્મથી મુક્ત એવા શુદ્ધાત્મા છે. એ દાદાના 5-25 વાક્ય બોલશો ને તો ભય નીકળી જશે. કમાણી કરી લો બસ, દાદા દાદા કરો એ તમે કહો છો એ બરાબર છે. અસીમ જયકાર ને બધું બહુ સરસ. લોકડાઉન માં કેટલો સત્સંગ નીકળે છે. હા, મરણનો ભય નીકળી જાય. દાદા કે એ મહાત્માને મરણનો ભય કાઢી આપ્યો. જયારે આવું તારે આવજે ને, અમે તૈયાર છે એમ કહી દેવાનું. અમે શુદ્ધાત્મા તૈયાર છે, એને મરણને જોનારા જાણનારા. બહુ સરસ દાદા એક ના, જેનું મરણ થવાનું છે અમે એને જાણનારા છે, જોનારા છે. આપણું મરણ થવાનું નથી. આપણે શુદ્ધાત્મા અજર અમર એવા અમર પદ આપ્યું આપણને. જેનો જન્મ એ નથી થયો એનું મરણ નથી થવાનું. આપણો શુદ્ધાત્માનો જન્મ નથી થયો. આ મન વચન કાયા રૂપી પરમાણુ ને કર્મનો પોટલું એટલું બધું દાદાએ જે અમર પદ આપ્યું છે આપણને, અસંગ પદ આપ્યું છે, અચ્યુત પદ આપ્યું છે, નિસંગ પદ આપ્યું છે. એ વાગોળવાનું દાદાનું જ્ઞાન. ગમે તેવો એટમ બોમ્બ ફૂટે તો કે છે પેટનું પાણી ના હલવું જોઈએ. દાદા ભગવાન તો આવું કેતા હતા, એટમ બોમ્બ ફૂટે તો પેટનું પાણી ના હલવું જોઈએ. એટલે આપણે જ્ઞાન એવું પાકું કરી દેવાનું. હું શુદ્ધાત્મા છું. કેવો શુદ્ધાત્મા છું? જન્મ મરણ થી મુક્ત એવો શુદ્ધાત્મા છું. ગમે તેવા સંજોગોમાં લેપાયમાન ભાવ ઉથી પણ નિર્લેપ એવો શુદ્ધાત્મા છું. એ બધા દાદા જ્ઞાન તો તમે બધા વાક્ય બોલો છો ચરણ વિધિમાં. સંકેતધારી મહાત્માનો સંઘ છે આ. જે મહાત્માનો ટોળો એટલે કે અમારો પુણ્ય છે કે તમારે તમે લોકો મળ્યા અમને. ના ના, અમારી પુણ્ય છે. મહાત્માઓ ભેગા. દાદા કે છે આ મહાત્માઓ છે તો હું, મને જ્ઞાન પ્રગટ થયું. મહાત્માઓ છે તો હું છું, આવું કેતા દાદા ભગવાન. હું કોની જોડે સત્સંગ કરત? આપણો સંઘ છે તો કે છે આપણે દીપી ઉઠે છે. આપણું સંઘ 25મો તીર્થંકર સંઘ કહ્યું દાદા. સંઘ માટે, મહાત્માઓ માટે કેટલું બધું કહેતા. ઋષભદેવ ભગવાન વખતથી આપણે બધા સાથે જ છે કે છે, સાથે રહીશું કે છે. બોલો બીજું. મેં તો આજ દાદાનો ફોટો મારી ઉંમર લાવીને મૂકી દીધો, મારા સામે સામે દેખાય. હા, બસ બસ બસ. દાદા સપનામાં દાદા આવશે, તમને સપનામાં દર્શન આપશે. એટલી બધી દાદા ભગવાનની બહુ જ કૃપા છે તમારા પર. બહુ કૃપા છે. અરે સાહેબ તમારા ના ના સાહેબ નહીં ચડાવો નહીં સાહેબ, ચડાવો નહીં ચડાવો. ના ના, અમને તો ખબર ને કેટલો પરિચય દાદા માટે. તમે શું કર્યું છે દાદા માટે? અને અંદર જે દાદા દાદા કરો છો ને, આજે તમને આ સત્સંગમાં આવવાનો ટાઈમ મળે છે. બાકી આટલી ઉંમરે તમે અત્યારે આ ટાઈમે ગમે ત્યારે પહોંચી જાઓ છો. અંદરથી દાદા રહે છે કે નહીં? બસ મને કહો. હા, રહે છે, રહે છે, રહે છે. બસ એ કૃપા, બીજી કઈ કૃપા? બહુ સમર્પણ રહેશે, બહુ સમર્પણ રહેશે. હા, ઓહો રહેવું જોઈએ. આવા 14 લોકના નાથ મળ્યા, એનું ઓહો ઓહો રહ્યું, એ જ કૃપા. દાદા ભગવાન જ્યાં હોય ને ત્યાંથી તમને તમારું ધ્યાન રાખે છે. એના વગર ઓહો રહે જ નહીં. તમને ઉચકી લેશે મહાવીર ક્ષેત્રમાં. આજે 5 દિવસથી બહાર આવ્યો છું બુખારથી. આજે તમારી સાથે તમને પહેલી વખત મારી બધી ભાવના કહી દીધી. આજે 5 દિવસથી બહાર. સરસ. દાદા આપણી સાથે છે, કશો એક વાળ વાંકો થવાનો નથી. દાદા એવું કે છે જો મને સાથે રાખશો एक वाळ वाको नहीं थाय। दादा ने साथे राखवाना बस, दादा भगवान ने साथे राखवाना बस बस। सरस दादाए कह्युं तमे मने भूली गया तो जाओ तो पछी मने भूलशो नहीं, तो हूँ तमारी साथे छुं। आपणे दादाने भूलवा नहीं बस बस। हाँ चालो तारे। जय सच्चिदानंद। जय जय सच्चिदानंद भाई। અત્યારે તો તમારે બહુ કામ કરવાનું છે આપણે સંગનું। અંકિમભાઈ જય સચિદાનંદ સાહેબ। જય સચિદાનંદ ભાઈ બોલો બોલો। જય સચિદાનંદ બોલો। હમણાં તમે કીધું કે ડિસ્ચાર્જ ક્રોધ માન માયા લોભ એટલે ભરેલો માલ કંટ્રોલેબલ હોવો જોઈએ, જે લીકેજ ના થાય ને બહાર વર્તનમાં ના આવે। તો દાદા ભગવાન એક જગ્યાએ લખ્યું છે કે વર્તનની ભૂલ નહીં કરો તો ચારિત્ર મોહ જશે, અને જો વર્તનની ભૂલ કાઢશો તો ચારિત્ર મોહ નહીં જાય। વર્તનની ભૂલ બિલકુલ નહીં કાઢવાની, ફક્ત શું વર્તન થાય છે એ જોયા જ કરવાનું। जो वर्तन की भूल काढतो तो पोते पोता पहला जे हता ए ज थई जशो। हां એટલે કેવું છે કે બે પ્રકારનું છે, એક તો આપણે પોતાનું વર્તન અને બીજાનું વર્તન। એટલે દાદાએ શું કહ્યું કે બીજાના વર્તનની ભૂલ તો કાઢવાની જ નથી। એ ક્લિયર ક્લેરિફાઈ માટે વાત કરું છું કે वर्तन नी भूल काढशो नहीं, पहलम पहलू बीजानु वर्तन जोवा जेवू नथी, बराबर छे। ओके हवे आपणी वात करीए। ए तो समजाई गयुं ने, बीजानु वर्तन जोवा जेवू नथी, बीजाना वर्तनने भूल काढवा जेवी नथी। एक क्लेरिफाई माटे वात करी। हवे रह्युं आपणुं वर्तन, तो दादा भगवाने एवुं कहेलुं आ छे ने, दादा भगवाननी वात स्यादवाद होय अनेकांत होय, पोता माटे कहेलुं के અમે એક પણ ભૂલ થવા ના દઈએ। દાદા ભગવાન શું કહે છે, અમે એક પણ ભૂલ થવા ના દઈએ। શું કહ્યું, અમે એમ પટેલની એક પણ ભૂલ વર્તનમાં આવવા ના દઈએ, આવું પણ કહ્યું છે। ખ્યાલ આવ્યો ને? બરાબર કે હા એક જ મિનિટ, હું તમને પછી ફોન કરું, સત્સંગમાં બેઠો છું। હા એટલે એક પણ ભૂલ અમે થવા ના દઈએ, બરાબર? એ શું કહેવા માંગે છે? અને આ પણ કહેલું કે વર્તનમાં આવે એ ભૂલ લીકેજ થાય, સ્થૂળ દોષ કહેવાય। એટલે દાદાની તમે એકાંતિક વાક્ય પકડી લેશો ને એટલે તો પછી તમને પઝલ થશે। એટલે કે છે કે વર્તનની ભૂલ નહીં કાઢવાની એટલે શું છે, જે વાક્ય હશે તમારું સૂત્ર એનું આજુબાજુ અનુસંધાન માં શું કહેવા માંગે છે એના પર આધાર છે। બાકી સિદ્ધાંત શું છે કે વર્તનમાં જે ભૂલ થાય છે એ ચારિત્ર મોહ કહેવાય, પણ એનું તમે પ્રતિક્રમણ ના કરો, એ ચારિત્ર મોહ કહેવાય। વર્તનમાં આવે હજુ આપણને પિક્ચર જોવાનું ગમે, મોજ શોખ કરવાના ગમે, એ બધું તમને પેપર વાંચવાનું ગમે, બધું ગમે ને, એ બધો ચારિત્ર મોહ છે। પણ દાદા કહે છે કે આ ચારિત્ર મોહમાં આપણે પછી ભૂલ નહીં કાઢવાની એટલે શું કે આપણો ટાઈમ લોપડ ચોપડમાં કેટલો જાય છે, આપણું વર્તન કેવું લોપડ ચોપડમાં નીકળે છે એને પછી આપણે જોવાનું છે। ચારિત્ર મોહ કહીને આપણે બેસી નથી રહેવાનું, બરાબર? હા, ચારિત્ર મોહ એટલે કે નવો મોહ ઉભો નથી થતો, વર્તન મોહ હોય એને। એટલે દરેકની દાદાની અનેકાંત વાત હોય, તો એમાં આપણે શું લેવાનું, આપણી ભૂલ ભાગવા માટેનું એ દાદાનું જ્ઞાન એપ્લાય કરવાનું, પકડી લેવાનું। હા બરાબર, બધો ચારિત્ર મોહ છે ને, શુદ્ધાત્મામાં ના રહે આ બધો ચારિત્ર મોહ છે। પાંચ આજ્ઞામાં ના રહે તે ચારિત્ર મોહ છે, બરાબર? બરાબર, પાંચ આજ્ઞામાં રહ્યા એ ચારિત્ર એ છે ને, સુપર સુપર તમને આગળ લઈ જાય। हाँ एक पुरुषार्थ नो भाग कहवाय बराबर छे हाँ जी हाँ बोलो कई आगे जय सच्चिदानंद बस बंकितभाई नो रेफरेंस केजो ने रेफरेंस दादा वाणी सप्टेम्बर 18 पान नंबर 4 ओके जय सच्चिदानंद पिता बहन महेशानंद जी जय सच्चिदानंद हाँ जय सच्चिदानंद बोलो बोलो दादा भगवान के जे ज्ञान जेटलू फिट थतू जशे तेटलू क्रियाकारी थतू जशे पण जो तमे एम बोल्या के मारी प्रकृति आवी छे तो फिट थयेलू ज्ञान लूज थई जशे ज्ञान ने ज्ञान रूपे फिट करता जाओ એટલે મારી પ્રકૃતિ આવી છે વધારે બોલકણી છે વધારે ગુસ્સાવાળી છે વધારે આ આવી છે તેવી છે એમ કરીને ઓથું લઈએ છે આપણે ઉપરાણું લઈએ છે ઢાંકીએ છે કોઈ કે વેલા ઉઠતા હોય તો 4 થી 5 4 થી 6 બ્રહ્મ મુહૂર્ત છે પણ મારી પ્રકૃતિ એવી છે ને જરા આળસુ છે મોડા ઉઠવાની ટેવ છે એટલે ઓથું લીધું કહેવાય મારી પ્રકૃતિ આવી છે એમ કરીને આપણે એને ભૂલને છાવરીએ છે એ રીતે હતું કે મારી પ્રકૃતિ આવી છે મારે ટાઈમસર થતું નથી વિધિ ટાઈમસર આજ્ઞા નથી પડાતી મારી પ્રકૃતિ જરા આવી છે પ્રકૃતિ એટલે ભૂલવારી હા ભૂલવારી પણ આપણે પ્રાણું લીધું કહેવાય પ્રાણું નહીં લેવાનું એટલે क्यारे मारी प्रकृति आवी छे एवुं ना बोलाय हाँ एटले चेतव्या छे आमां क्यारे मारी प्रकृति आवी छे एम करीने प्रकृतिनुं आपणे ओथुं लईए छे उपराणुं लईए छे रक्षण रक्षण करीए छे हाँ एवुं कहेवा मांगे छे रक्षण नहीं प्रकृति बोलाय नहीं मारी आवी छे एम आपणे अंदर जातने ए भूलनुं रक्षण करिए प्रकृति नु रक्षण करिए हवे कई केवुं होय आपणी प्रकृति मां ते एने ज्ञाने करीने ज ए ओगाळवी पड़शे ने कई पण तो बधुं होय ज ने अंदर तो प्रकृति भरेली आ ए ज्ञान एटले प्रतिक्रमण करीने हां प्रतिक्रमण करीने हां शक्ति मागीने शक्ति मांगवानी दादा भगवान पर एवं बोलाय नहीं के मारी प्रकृति आवी ना ना ये बोलवा नहीं पण अंदर हो आपने कोई बार खबर पड़े ने के आ जो कई एनी सामे पुरुषार्थनो आप्यो छे ने भाग प्रकृतिनी सामे पुरुषार्थनो भाग आप्यो छे हां 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 प्रकृति गमे तेवी होय पण आपणे पुरुष थया એટલે પુરુષાર્થનો ભાગ જે એપ્લિકેશન કરવાનો हां हां प्रकृति तो બધું ઊંધું જ બતા પ્રકૃતિ એટલે મન બુદ્ધિ ચિત્ત અહંકાર બધી પ્રકૃતિ કહેવાય પ્રકૃતિ છે હા અંતઃકરણ ને બાહ્યકરણ પણ આપણે એનાથી જુદા થયા ને પ્રકૃતિને જાણનારા જોનારા એ આપણે શુદ્ધાત્મા પુરુષાર્થનો ભાગ પ્રજ્ઞાનો ભાગ એ તો પુરુષાર્થે કરીને પ્રકૃતિને ઓગાળવાની છે ને હા હા પણ આવી છે બોલો તો ઓગળે નહીં ના એવું બોલવાનું નથી પણ એ कई एवो प्रसंग आवे ने आपने ज खबर पड़े के जो गीताबेन ये प्रकृति निकली आवे एम खबर वो पड़े बड़े एवो त्यारे एने उपराणु नहीं लेवानो पण एने पुरुषार्थी ओगारवानो पुरुषार्थ एने ज कयो के एनी सामे प्रतिक्रमण थाय एनो पक्ष ना लईए ये प्रतिक्रमण कर्यु ते प्रकृतिनु उपराणु ना लीधु प्रकृति एटले भूलो भूलो हाँ बीजू शू हो प्रकृति में आटी घूटी भूलो ए बधी भूलो नु उपराणु ना लीधु भूल काम भूल थाय भूल नथी पण भूल नु उपराणु प्रतिक्रमण नथी करता भूल नु उपराणु लईए छे ए दादा के छे मोटी भूल छे बहु मोटी भूल छे आपणी बरोबर छे ए प्रकृति हाँ ए दादाए कह्युं के एक्जेक्ट भूलो નું પ્રતિક્રમણ નથી થતું ઉપરાણું લેવાય છે એ મોટી ભૂલ છે એ બહુ મોટી હા એટલે પુરુષાર્થનો ભાગ આપણો કાચો પડ્યો કાચો બરાબર આપણે એની પાછળ પુરુષાર્થ ચાલો અને સાહેબ પેલું છે ને દાદા ભગવાન ये ज्ञान रूपी फिट करता जाओ, ज्ञान रूपी फिट करता जाओ એટલે શું એમાં આ એટલે રેફરન્સ કોન્ટેક્સ્ટ હોય ને આજુબાજુ ના આમાંથી આની પાછળનું વાક્ય છે માટે જ્ઞાન રૂપી ફિટ કરતા જાઓ આ એ થયું ને કે આપણે પ્રકૃતિ કરીને આપણે પ્રકૃતિથી જુદા છે એવું જ્ઞાનને ફિટ કરો અને એ જ્ઞાન એટલે કયું કે ભૂલોનું ઉપરાણું ના લેવું એનું પ્રતિક્રમણ કરવું એ જ્ઞાન છે એ જ્ઞાન ને હા હા બીજું કયું જ્ઞાન ના ના એ વ્યવહાર અને નિશ્ચય बुक नंबर 39 पानो नंबर 6 वडोदरा तारीख नहीं आपी साहेब ओके कीर्तिबेन जय सच्चिदानंद महेशानंद जी जय सच्चिदानंद आपने कीर्ति ने क्वेश्चन छे जय सच्चिदानंद आपका सूत्र नंबर 3903 आ जगतना मूल तत्वों छे स्वाभाविक छे તે રિલેટિવ માં આવે છે ત્યારે વિભાવિક થાય છે શું વિભાવિક થાય આ થોડું સમજાવો ને જરા કઈ બુક માં છે વિભાવિક આ આપત સૂત્ર નંબર 5 1 મિનિટ અને આઇટમ નંબર બતાડો મને બતાડો 1 મિનિટ ઓકે ફાઇન ચાલો 3903 आप तो सूत्र 5 छे 39 नंबर हाँ बोलो आ जगतना मूल तत्व छे ते स्वाभाविक छे ते रिलेटिव में आवे छे त्यारे विभाविक थाय छे हाँ छह तत्वों बात करी हाँ छह तत्वों की बात करी मूल छह तत्वों अविनाशी छे बराबर छे એટલે વિભાવ दशा बराबर बे वस्तु भेगू थई अने जे बे भेगी थाय दाखला के आत्मा ने पूज्य बराबर छे अने बधा संजोगो बधा भेगा थाय એટલે વિભાવ દશા એટલે સ્વભાવમાં ના રહેવું એનું વિભાવ કે આ જગતના મૂળ તત્વો છે તે સ્વાભાવિક છે તે રિલેટિવમાં આવે છે ત્યારે વિભાવિક થાય છે એટલે કેવું વિભાવ દશા એટલે આ મન વચન કાયા એ જ હું છું હું જ કરું છું બાકી મૂળ તત્વો કેવા છે એના સ્વભાવમાં જ છે અનંત જ્ઞાન અનંત દર્શન એ શુદ્ધાત્માનો પોતાનો મૂળ સ્વભાવ એ પોતાનો સ્વભાવ છોડે નહીં સોનું પોતાનો સ્વભાવ છોડે ના ગમે તેટલો તત્વો ભેગા તાંબુ લોખંડ બધું ભેગું કરીએ सोना नो स्वभाव सोनू छोड़े ये सोनी शू करे के सोना ने जुदू पाड़े बधी धातु थी એટલે સોના નો સ્વભાવ કાટ ના લાગો એટલે આત્માનો છ તત્વોનો સ્વભાવ મૂળ કેવો હોય અવિનાશી હોય અને આ મન વચન કાયા કેવા છે વિનાશી છે એટલે આ બે વસ્તુ ભેગી થઈ તો ત્રીજો ગુણ ઊભો થાય વિભાવ દશા ઊભી થાય જેમ તે દાદા ભગવાન દાખલો આપતા હતા ને કે લોખંડ ने दरिया किनारे मूकीए तो एने काट लागे तो आपणे दरिया ने पूछीए के ते काट लगाड्यो तो के ना बीजू स्टील होय बीजी धातु मूके तांबू मूके के बीजू तो के ए काट नथी लागतो तो लोखंड ने पूछे भाई तो के छे मैं जाणी जोईने काट नथी लगाड्यो तो के लोखंड अने दरिया आ दादा भगवाननो दाखलो आपता हता के विशेष भाव એટલે આ લોખંડ અને દરિયાની ખારી હવાથી વિશેષ ભાવ ઉભો થઈ જાય કાટ લાગો એટલે આત્મા અને પૂતગલ જે નજીક આયા એનાથી ક્રોધ માન માયા લોભ એ વિભાવિક ભાવ વિશેષ ભાવ ઉભા થાય એટલે જ્યાં જગતમાં મૂળ તત્વો એ તો સ્વાભાવિક જ છે તે રિલેટિવમાં આવે છે रिलेटिव में एटले आ विशेष भाव उभो थाय एटले हूँ ने मारा पण उभुं थयुं। आत्मा ने एवुं कशुं ना होय, पूद्गल ने कशुं ना होय, पण विशेष भाव हूँ पण जे अहंकार उभो थयो ये रिलेटिव कहेवाय, ये विभाव दशा कहेवाय। एटले दादा भगवान आपणो हूँ पण विभाव दशा काढीने हूँ कीर्तिबेन छुं, हूँ करुं छुं आ करतापणानो जे अहंकार उभो थयो ते विभाविक दशा कहेवाय। ने आपणे स्वाभाविक दशामां दादा भगवाने मूळ तत्वमां मूकी दीधा के तू करतो नथी, तू कीर्तिबेन नथी, तू करनारो नथी, तू तो दरअसल आत्मा स्वाभाविक दशा छे। तू केवो छे? पोताना स्वस्वभाव वाळो आत्मा, स्वस्वभाव तो केवो छे? जोनारो जाणनारो छे, तने कशुं अडतुं नथी, तू अजर अमर एवो शुद्धात्मा छू। तारा गुणो आवा छे, जोवा जाणनारा छे, अमर छे, अव्याबाद स्वभाव वाळो छू। ए तारा स्वभावमां एवुं आपणे भान कर्युं। विभाविक दशा एटले अहंकार वाळुं, हूँ ज आ कीर्तिबेन छू, हूँ ज करूं छू, ए मूळ अहंकार विभाविक दशाने कह्युं। ए दादा भगवाने ज्ञानथी ए आपणो ए रिलेटिव विभाविक दशा उभी थई, हूँ ने मारा पण हूँ ज खरेखर करूं छूं। विभाविक दशा दादा भगवाने पापो बाळी अने एमनी सिद्धिथी विभाविक दशा उडावी दीधी। बराबर ख्याल आव्यो? हां, पहेला आपणे विभाविक दशा हती, आई कई थी अनादिकाळथी ऊभी थयेली छे। ख्याल आयो? हाँ, એટલે આત્માના એ આપણે હા એટલે આપણને આનું હું વિભાવિક છું એ આત્માના જે સ્વભાવ જે ગુણો છે એનું તમને ઓટોમેટિક અનુભવમાં આવે અને એટલે એ ગુણ તમને अंदर सिस्टम में आवी जवा जोईए। एटले आमी एवो भाव छे, हां एटले ए हूं छूं ज अंदर छे ज, पण ए राइट टाइम पर आवे एना माटेनु आ बधु थाया करे अंदर। हां एटले आ पांच आज्ञा आपने आपीने ए पोताना स्वाभाविक दशामां लाववा माटे ज आपीने छे। हां, पहेला विभाविक दशा तमारी हूं ज कीर्तिबेन छू, हूँ ज करूं छूं ते रिलेटिव भाग ने पोतानो भाग मानवो ये विभाविक दशा। राइट 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 रिलेटिव भाग ने पोतानो भाग मानवो, हवे रिलेटिव भाग ने रिलेटिव मानवानो अने पोताना भाग ने पेलो दरअसल भाग जे अविनाशी भाग पहेला बे भेगुं हतुं एने विभाविक दशा कहेवाय। हवे रिलेटिव पॉइंटथी हूँ कीर्तिबेन छूं ने रियल पॉइंटथी शुद्धात्मा छूं ए स्वाभाविक दशा कहेवाय। हाँ, क्यारे तूटे एवुं नतुं। विभाव दशानो जे अंदर जे बे भेगुं एटलुं बधुं थई गयेलुं ते एनो सांधो दादा भगवाने एमनी कृपाथी विभाविक दशानो सांधो ए दादा के छे अनंत कृपा करीने आ विभाविक दशा उडावी दीधी। तारे स्वाभाविक दशा प्राप्त थाय ने। हाँ 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 हाँ, हवे जुदुं पाडी आप्युं। हूँ कीर्तिबेन व्यवहार दृष्टिथी, निश्चय दृष्टिथी हूँ शुद्धात्मा छुं। व्यवहार तो कीर्तिबेन नो रहेवानो, पहेला हूँ ज कीर्तिबेन छुं ए विभाव दशा अने हूँ शुद्धात्मा छुं स्वाभाविक दशा। हाँ समझ्या। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। आनंद भाई हाँ बोलो। आनंद भाई Anand bhai, is it there, Dibhagan? Let's see. Unmute kariyo na. He is already unmuted. Yeah, he did himself. Yeah. Okay. Okay, so our next day. અનંત ભાઈ નથી સંભળાતું તમે બોલો છો તે યુ નોટ ઓડિબલ બોલો તમારો અવાજ આવતો નથી we can see you speaking તમે कंप्यूटर पर छो आनंद भाई તમારો ઓડિયો ડિવાઇસ કયું છે જોવું પડે ચેન્જ નથી થયું ને હવે કનેક્ટ કરે યા ઓકે 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 આ ચેલો ક્વેશ્ચન છે ટાઈમ થઈ ગયો તો પ્રીતિબેન નો લઈ લો ચાલો લઈ લે હા લઈ લે ટુકમાં લઈ લે આ ટાઈમ થઈ ગયો છે હા બોલો સુરેશભાઈ હા જય સચ્ચન બોલો બોલો ફટાફટ આપતા સૂત્ર 31 32 પેજ નંબર 624 આ તમને શુદ્ધાત્મા અમે આપ્યો 600 શું છે 600 626 અને 3132 આપતા સૂત્ર હા બોલો બોલો ટાઈમ થઈ ગયો છે સુરેશભાઈ બોલો તમને શુદ્ધાત્મા આ તમને શુદ્ધાત્મા અમે આપ્યો છે તે ફર્સ્ટ સ્ટેપ છે એની આગળ તો ઘણું છે પછી શુદ્ધાત્માનું સ્વરૂપ એના ગુણ સાથે પ્રગટ થાય એટલે આ જે ફર્સ્ટ સ્ટેપમાં જ્ઞાન થયા પછી થાય પછીથી મહાત્માઓને કયા સ્ટેજ પરથી આગળ વધવાનું એટલે આપણે અંતરાત્મા બનાયા દાદા ભગવાને કહ્યું ને હા આ તમને શુદ્ધાત્મા અમે આપ્યો છે એ ફર્સ્ટ સ્ટેજ એ બિલીફ જે રોંગ બિલીફ હતી કે હું સુરેશભાઈ છું એ ફ્રેક્ચર કરી અને આ હું શુદ્ધાત્મા છું એ પણ બિલીફ જ છે એ બિલીફ વાળો આત્મા છે જેને બિલીફ છે કે હું શુદ્ધાત્મા છું એ બાવો અત્યારે ટૂંકમાં જ વાત કરું છું એનો બાવો શું છે પછી આગળ પછી ફરી પૂછાય એટલે ફર્સ્ટ સ્ટેપ વાળો એટલે તમને અંતરાત્મા બનાયા પ્રજ્ઞાના પક્ષ વાળા પુરુષાર્થના પક્ષ વાળા એ તમારું ફર્સ્ટ સ્ટેજ છે ખ્યાલ આવ્યો એની આગળ તો ઘણું છે પછી જો શુદ્ધાત્માનું સ્વરૂપ એના ગુણ સાથે પ્રગટ થાય એટલે આ પાંચ આજ્ઞા જેટલી તમે વધારે પાળશો એટલા શુદ્ધાત્મા ગુણ દાદા ભગવાન અસીમ જયકાર આ વિધિ સત્સંગ બધા એને રિલેટિવ રિયલ પુરુષાર્થ કયો એ રિયલમાં લઈ જાય અત્યારે હા અત્યારે રિયલ પુરુષાર્થ એ છેલ્લો આવશે અત્યારે રિલેટિવ રિયલ પુરુષાર્થ એ ફર્સ્ટ સ્ટેપ કહેવાય ખ્યાલ આવી ગયો અંતરાત્મા દશા પાંચ એ લઈ જશે ત્યાં લાસ્ટ સ્ટેજ પર એબ્સોલ્યુટ આત્મા બનાવશે આ ફર્સ્ટ સ્ટેપ તમે પહેલા ધોરણમાં આવી ગયા હવે જેટલું સિન્સિયર રહીને તમે બોર્ડમાં પાસ થાવ કે ના થાવ કોલેજમાં થાવ કે ના થાવ એકડો મંડાઈ દીધો હું સુરેશભાઈ છું એ રંગ બિલીફ તોડી નાખીને હું શુદ્ધાત્મા છું એ જે શ્રદ્ધામાં બેઠું પ્રતીતિમાં બેઠું એ ફર્સ્ટ સ્ટેજ છે પછી પ્રતીતિ લક્ષ ને અનુભવ એ સ્ટેપ છે ને બધા હા હા તમને બોમ્બે ની ગાડીમાં બેસાડી દા પછી સ્ટેશન બોમ્બે આવશે કે નહીં તમે વચ્ચે ના ઉતરી પડો તો ત્યાં બોમ્બેની ગાડીમાં બે મોક્ષની ગાડી બેસાડી દીધા. એ ફર્સ્ટ સ્ટેજ, મોટો મોટું આ સૌથી ઇમ્પોર્ટન્ટ ફર્સ્ટ સ્ટેજ નું છે. હા, ફર્સ્ટ સ્ટેજ આવે જ નહીં. તમને શુદ્ધાત્મા પદ આપ્યું, કેટલાય પાપો બાળી નાખ્યા, અને આ શુદ્ધાત્મા પદ તમને રોંગ બિલીફ ફ્રેક્ચર કરીને રાઈટ બિલીફ બેસાડીએ. ફર્સ્ટ સ્ટેજ સમજી જાવ ને. એની આગળ તો આપણે 5 આજ્ઞા ને પુરુષાર્થ આપેલો છે ને, એટલે આજે ટાઈમ થઈ ગયો છે પાછો, એટલે બધી આગળ વાત કરીશું શાંતિથી. પણ પ્રતિતિ બેસાડી, રોંગ બિલીફ ફ્રેક્ચર કરી, રાઈટ બિલીફ બેસાડીએ, ફર્સ્ટ સ્ટેજ છે ટૂંકમાં. હા, પછી તો બધું શુદ્ધાત્માના 5 આંકડા પાડો એમ જશે. જય સચ્ચિદાનંદ. ટાઈમ થઈ ગયો છે એટલે જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, થેન્ક યુ મહેશભાઈજી. આપણે હવે એક્સપિરિયન્સ લઈએ, પછી તમારું સ્વાગત છે દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. દાદાના આ અદ્ભુત વિજ્ઞાનનો અનુભવ આપણે રોજ રોજ જેમ જેમ સાંભળતા જઈએ છે તેમ તેમ દાદા આપણને વધુ સમજાતા જાય છે, ઓળખાતા જાય છે, વધુ એમના માટે ભાવ થતો જાય છે કે કેમ કરીને એ દાદાનું અશરીરી સ્વરૂપનું નિધિ ધ્યાન આપણે કેમ કરીને વધુ ને વધુ થાય. એટલે આજે આપણી વચ્ચે જે આવે છે પ્રવીણભાઈ પટેલ અમદાવાદથી, આપણે એમને સાંભળીએ એમણે દાદાને કેવી રીતે એમના ચિત્તમાં બેસાડ્યા છે, કેવી રીતે દાદાને દાદાનો ઉપયોગ કરે છે અને એમનો શું અનુભવ છે. પધારો પ્રવીણભાઈ. જય સચ્ચિદાનંદ. આવે છે અવાજ? અરે બિલકુલ આવે છે, ફર્સ્ટ ક્લાસ. બોલો પાછા. જય સચ્ચિદાનંદ. હા, હવે દેખાયા બરાબર. ઓકે. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સર્વે શીલવંત આપ્ત પુત્રો તથા દાદા ભગવાનના સર્વે સંકિતધારી મહાત્માઓને મારા જય સચ્ચિદાનંદ. મારું નામ પ્રવીણભાઈ છે. મારી વાઈફનું નામ લક્ષ્મીબેન છે. મારું વતન ગાગરેર ગામ, તાલુકો વિસનગર. હું રહું છું અમદાવાદ, સાયન્સ સિટી સોલા. અમોને દાદાશ્રીનું જ્ઞાન 2009માં પ્રાપ્ત થયેલ અને તેનું નિમિત્ત અમારી દીકરી મેઘના હતી અને મેઘનાને દાદાશ્રીનું જ્ઞાન 2006માં પ્રાપ્ત થયેલ. તેનું નિમિત્ત નીલાબેન અને સુરેશભાઈની દીકરી ટીકુ તેની બેનપણી હતી. એ અમારા જ્ઞાન લીધા પહેલા 2 વખત તિવરી બી ગઈ આવેલી અને એમને કીધેલું કે દાદા અદભુત જ્ઞાન છે દાદાનું. પણ ત્યારે તમે ધંધામાં બહુ મશગુલ હતા એટલે કોઈ એટલું બધું હતું નહીં. પણ 2009માં અમને સુરેશબેન અને નીલાબેન થકી જ્ઞાન પ્રાપ્ત થયું હતું કરવું દાદાશ્રીનું, અમદાવાદ મુકામે જ. તે દરમિયાન પારસા સાહેબના ઘરે અને સાતા સાહેબના ઘરે સત્સંગ ચાલતા અમે થોડો ટાઈમ ગયા, પછી ધીરે ધીરે જવાનું બંધ થઈ ગયું અને પછી ધંધામાં પરોવાઈ ગયા પાછા. તો એના પછી 2017માં મારા કાકા રામાભાઈ મણીલાલ, જેઓનો ગઈકાલે અનુભવ હતો, એ મારા કાકા થાય, તેમના બેન બનેવીએ કીર્તન ભક્તિ રાખેલી લપકામાં. ત્યારે અમને આમંત્રણ આપેલું કે તમે આવજો કીર્તન ભક્તિમાં. ત્યારે અમે કીર્તન ભક્તિમાં ગયેલા લપકામાં અને મોડા સુધી રોકાયેલા. ત્યારે દાદા ભગવાન આસીમ જે જે કારોની કીર્તન ભક્તિમાં અમને બહુ જ આનંદ થયો અને એવું લાગ્યું કે બે દાદા ભગવાન આસીમ જે જે કારો એમાં આ શબ્દોમાં કંઈક એવી અદભુત શક્તિ છે એમ. પછી અમે દરેક સત્સંગમાં અને કીર્તન ભક્તિમાં અમે ચોક્કસ અચૂક જતા, એમ કોઈ છોડી નહીં. કીર્તન ભક્તિ ગમે ત્યાં, સુરત હોય કે બરોડા હોય, ગમે ત્યાં હોય, દરેક કીર્તન ભક્તિમાં જતા અને અચૂક સત્સંગમાં બી જતા. પછી પછી 2019 માં મારા બાબાને કેનેડા ભણવા જવાનું થયું અભ્યાસ અર્થે. એ વખતે મેં કીર્તન ભક્તિનું આયોજન ગાગરેટ મુકામે રાખેલ, ત્યાં આગળ રાખેલી કીર્તન ભક્તિ. અને એ કીર્તન ભક્તિમાં આપતા પુત્રમાં જય મહેશાનંદજી આય, પરેશાનંદજી આવેલા, બિહારી આનંદજી હતા, મહેશાનંદજી આવેલા, હિરેનાનંદજી હતા, દીપકાનંદજી હતા. અને એ કીર્તન ભક્તિમાં અમને બહુ જ આનંદ થયો ત્યાં આગળ, બહુ જ એટલે બહુ જ આનંદ થયો કે દાદા રૂબરૂમાં હાજર છે હોય એવો એટલો બધો આનંદ થયો. અને એ દરમિયાન પરેશાનંદજી અને બિહારી આનંદજી તો અઠવાડિયા પહેલા આવી ગયેલા, તો આજુબાજુના ગામડાઓમાં સત્સંગનો બી બહુ લાભ મળ્યો બધાને, અને અમને બી મળ્યો જોડે જોડે. હવે દાદાનો અનુભવમાં એવું છે કે મને એક બે વખત સપનામાં આવેલા અને કીર્તન ભક્તિ ગાતા કવિરાજ શ્રીના શબ્દ અવાજમાં કીર્તન ભક્તિ થતી મારા રાત્રે. એટલો અદભુત આનંદ થયો હતો મને. પછી દાદા જોડી તો જે માગીએ કીર્તન ભક્તિ કરીએ અને માગીએ એ બધું મળી જ રહે છે. હમણાં હું કેનેડા ગયો તો મારા છોકરાઓ જોડી, અને મારા બાબાનો અભ્યાસ પૂરો થઈ ગયો, એને જોબ માટેની પેલી હતી, ત્યારે અમે મારી દીકરીને અમે 3 જણા કીર્તન ભક્તિ બોલી કે 2 કલાક કીર્તન ભક્તિ કરો દાદાને, એને જોબનું તરત થઈ જશે. અમે કીર્તન ભક્તિ કરી 4 દિવસમાં એને જોબનો ઓર્ડર આવી ગયો. પછી આ 3-4 દિવસની જ વાત છે. મારા બાબાના સંબંધ માટેનું અમે વિચારી દીધું, કીધું ભાઈ આપણે કીર્તન 4થા દિવસની વાત છે, કીધું આપણે કલાક કીર્તન ભક્તિ કરીએ, કીધું આપણે કિશનને સારી જગ્યાએથી સંબંધનું માગવું આવી જાય. અમે કરી અને ઓન ધી સ્પોટ સોજે ફોન આવી ગયો અમારો, જેવું જોવતું હતું એવું તરત જ મળી ગયું. એટલે દાદા ઓન ધી સ્પોટ હાજર જ છે. આવો અનુભવ છે અમારો, બસ ટૂંક સમયનો આટલો જ છે અનુભવ અમારો. બહુ સરસ. હા, જય સચ્ચિદાનંદ. પ્રવીણભાઈ, તમારી દીકરીના નિમિત્તે તમને જ્ઞાન મળ્યું, અને જ્ઞાન મળ્યા પછી કીર્તન ભક્તિ ને સત્સંગો તમે એટેન્ડ કરતા થયા. બહુ સરસ. પણ સૌથી મોટી વાત રૂપકમાં નથી આવ્યું, પણ દાદા અચૂક હાજર છે. હજી રૂપકમાં જ્ઞાન આવી નથી અમારું. બરાબર છે. તમે બહુ નિખાલસતાથી કહો છો કે જ્ઞાન અનુભવમાં નથી આવ્યું, પણ દાદા માટે ભાવ છે. અને દાદા તમારા સપનામાં આવ્યા ને દાદાએ શું કીધું કે હવે આ બીજા લોકો બીજી રીતે ના એનું મૂલ્યાંકન કરવાનું, પણ આ તો એક વાત છે કે દાદાએ કીધું છે કે જેમને હું સપનામાં આવ્યો ને તે આ બધા નિકટ ભવી છે, મોક્ષે જનારા બધા. એટલે ટૂંકા સમયમાં મોક્ષે જનારા એનું પ્રમાણ છે. બીજું તમે કહો છો કે દાદા પાસે માંગો એ મળે. માંગે કોની પાસે? જેમના પર આપણને વિશ્વાસ હોય, જેમના પર સમર્પણ ભાવ હોય. તો દાદાને તમે સમર્પિત થયા છો, દાદાના માટે ભાવ છે, એમના પર પૂરી શ્રદ્ધા છે, કીર્તન ભક્તિ કરો છો અને મળે. દાદા કીધું હું તો માંગુ એ આપવા તૈયાર છું. તમે શું માંગો તમે માંગતા ભૂલો. તમને કીર્તન ભક્તિ, દાદા ભગવાન, સત્સંગ માટે જે ભાવ છે તમે એને છોડતા નથી, એ બહુ મોટી વાત છે. અને આ કાળમાં કેવું છે કે વ્યવહારનો ધક્કો મોટો છે. નાનો નાનો એવો ધક્કો પણ મોટો લાગે, કારણ કે જ્યાં સુધી કામ પતે નહીં ને ત્યાં સુધી એ માથા પર પથરો જેવો ઊભો હોય. અને એ વ્યવહારના ઉકેલ માટે દાદાએ સત્સાધન આપેલા છે. અને આ સત્સાધનમાં કીર્તન ભક્તિ માટે તો એમ કીધું છે 4 વાગે ઉઠીને વિધિ કરી દો કાયમ માટે. બહુ સરસ, બહુ સરસ. એટલે કીર્તન ભક્તિ માટે એવું કીધું છે કે તમે ડાયરેક્ટ કનેક્શન મળી જાય દાદા ભગવાન જોડે. હોટલાઈન કે ને કીર્તન ભક્તિ. દાદાએ એમ કીધું કે મને યાદ કરવાથી કેમ કામ થાય છે, આપણે એનું પ્રમાણ તો જોઈએ ને. તો દાદાએ કીધું કે અમે નિરંતરાય પુરુષ છે, અમારો યોગ નિરંતરાય છે. અને કોટિયુગનું આ શું છે યોજન, આખું આયોજન છે કુદરતનું. અને એમાં કે અમે તો નિમિત્ત થયા છે એટલા મોટા મનથી કહે છે, પણ આપણા માટે તો એ સર્વસ્વ છે, આપણા માટે તો એ જ સર્વજ્ઞ પુરુષ છે અને એ આપણને અનુભવ છે. એટલે ખૂબ સરસ પ્રવીણભાઈ, તમે થોડામાં ઘણું બધું કીધું અને ઇનફ છે કે અમને લોકોને મહાત્માઓને એક બહુ મોટો બોધ મળે એમ છે કે જે કદાચ એમ કહેતા હોય કે ગુચાયા કરતા હોય કીર્તન ભક્તિ તો હું કરું છું, પણ તમે જે કરો છો એનું પ્રમાણ છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પ્રવીણભાઈ, બહુ સરસ એક્સપિરિયન્સ ને તમારી દાદાની શ્રદ્ધા બહુ સરસ. તો હવે આપણે મહેશાનંદજીનો એક્સપિરિયન્સ સાંભળીએ, પછી ત્રિમંત્ર સાથે બોલીએ. મહેશાનંદજી. अनम्यूट कर जो महेंद्र जी. हाँ बोलो. हाँ बोलो बोलो महेशान जी. महेशान जी still there. एमनी नेटवर्क लो छे. બોલો મહેશાનંદજી. નેટ લો છે. બોલો બોલો બોલો. હા જય સચ્ચિદાનંદ. હા બોલો. હા રજની. હા આયો આયો. હા જય સચ્ચિદાનંદ. આવે છે અવાજ? હા આવે છે. બોલો બોલો. હા હા બોલો. હવે અનુભવમાં તો દાદા ભગવાનનું જે આ મોટો અનુભવ કે 11મું આશ્ચર્ય, એનો અહો અહો થાય છે કે આ દાદો ફરી ક્યારે ન ભૂતો ન ભવિષ્યતી. એ જ મોટો અનુભવ છે કે આવો દાદો ક્યારેય પેલા પાક્યો નતો ને કે છે હવે પાકવાનો નથી કે છે, આવું દાદા ભગવાન કહેતા હતા. એ જ મોટો અનુભવ. મહેશાનંદજી, તમે દાદા જોડે કેવી રીતે રહેતા હતા એ થોડું કહો હવે. હા, દાદા જોડે રહેવાનું એટલે કેવું કે એક દાદાનું આકર્ષણ જ જબરજસ્ત હતું કે કેમ કરીને દાદા પાસે પહોંચી જવું, કે આમ ગમે જ નહીં. પછી નોકરીમાં જેવી રજા મળે કે શોર્ટ લીવ મળે, બોમ્બે હોય તો દાદા બોમ્બે અમે પહોંચી જઈએ, સુરત હોય તો સુરત પહોંચી જઈએ, ખંભાત હોય, અમદાવાદ હોય, પણ અહીંયા કંઈ ગમે જ નહીં. દાદા ને બોમ્બે પહોંચ્યા હોય તરત જ દાદાને કહીએ કે દાદા દર શનિવારે નીકળી જવાનું, જે બસ મળે જે ટ્રેન મળે એમાં વગર રિઝર્વેશન પહોંચી જઈએ ને રાત આખો દિવસ દાદા પાસે રહીએ ને રાતે પછી દાદા કે જવાનું નથી, તો કે ઈચ્છા તો થાય નહીં એટલે દાદાને કહીએ કે રજા પાડી દઈશ દાદા, તો દાદા ના પાડે કે છે તું રજા પાડીશ તાર રજા કામ લાગશે જાત્રામાં કે અમારે કોઈ જગ્યાએ ગામડામાં રહેવાનું હોય 3 દિવસ ચલામણી જેવામાં કે 24 કલાક તમને સાથે રહેવા મળે. બરોડામાં પણ ઓફિસ જવાનું મન ના થાય તો દાદા ભગવાન ના પાડતા હતા કે તું રજા પાડીશ તો પછી સાહેબ તારા પર એક્શન લે, કાઢી મૂકે. તો દાદાને અમે સમજ પાડીએ કે દાદા એ લોકો યુનિયન હોય અમારું, અમને કાઢી ના મૂકે, રજા પગાર કાપી લે, એવું દાદાને અમે પાછું આર્ગ્યુમેન્ટ કરીએ કે ના રજા તમે બરોડામાં 6 કલાક સવારે 2-2.5 કલાક સાંજે 6 વાગ્યાથી રાતે 11 વાગ્યા સુધી 6 કલાક તમે લાભ લો છો, પણ આ રજા ના પડાય, રવિવાર આખો દાડો લાભ લો છો, એ રજા તો અમે કહીએ તારે જ પાડવાની. એટલે આ રીતે ને ઘણી વખત તો દાદાને કહીએ કે દાદા આવું ઓવર ટાઈમ છે, આ પ્રકૃતિ કેવું કામ કરે છે. દાદા કે છે ઓવર ટાઈમ કરજે તું. મેં કેમ કે તને પૈસા વધે ને તો અમારી સાથે જાત્રામાં અવાય, પૈસા અહીં સત્સંગમાં માટે આવા જવામાં કામ લાગે. એટલે કેટલું બેલેન્સ કરતા હતા ને. પ્રકૃતિ તો પેલું બતાવે, રજા પાડવાનું બતાવે ને ઓવર ટાઈમ કરવાનું બતાવે, કેટલી વિરોધાભાસ. દાદા કે છે ઓવર ટાઈમ કરજે. એટલે આ બધા બહુ અનુભવ એવા દાદા જોડે રહેવામાં दादा मने सौंपे कि आ महात्मा ने जमवा लई जाओ, आप तो पुत्रों की कई वस्तु आए तो बधा तारा हाथे बधाने वेचवानी। एक वखत कई कशीक साल बाल आवेली के बधाने तू वेची दे तो हूँ बधा आपतो पुत्रों ने साल में आपतो। तो दादा के तू तारी लई ले ने पहला। हूँ दादा बधाने आपी देवा दो पछी हूँ छेल्ला लईश, वेचनारो पहला ले नहीं। मन मन तो आपणुं केवुं के बधाने आपी दईए, छेल्ली वधे ना वधे तो नहीं लऊं। दादा ने शू खबर के आऊं केम एवुं कहेता हशे, पहला तू लई ले, तारी पहला काढी ले। दादा पोतानी आम दाखला के मारी परीक्षा करता होय ने एवुं मने लागे। पण मने केवो स्वभाव के बधाने वेच्या पछी बधाने आई ज जवानी छे, खूटवानी नथी। खूटे तो जे महात्माए आपी ए आपवाना ज छे। एटले दादाए कहू तू पहला काढी ले, छतां हूँ आर्ग्युमेंट दादा ने करतो तो ना दादा हूँ छेल्ला लईश, ना मैं तने कहू ने पहला काढी ले। पछी दादाए भार दईने कीधुं ने तो हारू मारी बाजू पर मूकी। एटले आवा बधी परीक्षाओ बहुत आम परीक्षा ना कहेवाय, पण दादा भगवाने आपणे कह्युं एटले आटली बधी काळजी राखता हता। दादा कहे छे एटली बधी काळजी राखता हता, तू पप्पा मम्मीने राजी राखे छे, पप्पा मम्मीनी रजा लईने आवे छे। एकवार तो मारे औरंगाबादमां वगर रजाए हूँ औरंगाबाद पहुंची गयेलो, आप्तवाणीनुं रीराइट करवानुं हतुं अने 5 દાડામાં એટલી આંગળીઓને 5-6 રિફિલ વપરાઈ ગયેલી। આપ્તવાણી ભાગ 6 મારા અક્ષર એટલા બધા સરસ ને તો ચીપી ચીપીને લખું, જેવી રીરાઇટ કરવા, રીરાઇટ એટલે સારા અક્ષરથી કાઢીને એ 6થો ભાગ પ્રેસમાં જાય। જેવું પતવા આવ્યું ને એવો ચંદ્રકાંતભાઈ ભાવી તીર્થંકરનો તાર આવ્યો કે તમે જલ્દી ઓફિસમાં જોઈન થઈ જાઓ, તમારે સોકોસ નોટિસ આવી છે, તમને કાઢી બી મૂકે, તમે પૂછ્યા વગર અઠવાડિયું રજા લઈ વગર રજાએ ગયા છો। તો તાર આવ્યો, પહેલા ટેલિફોન નતા। આ તો પપ્પાની હાજરીની વાત છે, 82 કે 81 ની વાત છે, 81। અને તરત જ દાદાએ કહ્યું વિધિ કરી લે અને સાહેબની તું માફી માગજે, પપ્પા મમ્મીની માફી માગજે। એમ કરીને હું આવ્યો ને મને પપ્પાએ બરાબર ખખડાયો કે જા હવે તું તાઈ સાહેબ રહે છે એમની ઘરે જાય, સોસાયટીમાં જ રહેતા હતા મેનેજર, ને તું માફી માગ્યા કે મારી મોટી ભૂલ થઈ ગઈ। એટલે કેટલી બધી દાદા કાળજી રાખતા હતા, એટલે જ કહેતા હતા મને કે ઓફિસમાં તું રજા લઈને આવજે, સાહેબને રાજી કરીને આવજે। ને આ મારો મોટો અનુભવ રજા લીધા વગર દાદા ભગવાનનો ત્યાંથી જણાવવામાં આવ્યું કે તમે તું આવી જાય। એટલે આવા બધા પ્રસંગો તો આમ એવા બનેલા ને હજુ બધા બહુ પ્રસંગો છે। બહુ સરસ, યાદ રાખો, થોડા ટાઈમ ઓછો છે ને એટલે આજે બધા નથી કહેવાના, આજે આગળ છે કેજો। એટલે જ આ શોર્ટમાં એક પૂરો કરવો પડે ને એટલે પૂરો કર્યો। વેરી ગુડ, વેરી ગુડ। કઈ કહેવા માંગે છે એટલે અંદરનું પરિવર્તન જ કેવું થાય છે પછી નેક્સ્ટ ટાઈમ લઈશું આપણે। હા હવે ત્રિમંત્ર બોલાવો, પછી બહુ લાંબુ ચાલે બધું। ના ના, પણ નેક્સ્ટ ટાઈમ થોડો વધારે લઈશું। પ્રવીણભાઈ અનમ્યુટ કરજો। ના કરીશું। हाँ बोलाओ, तो मैं तो बोलाओ, बेन ने बोलाओ। नमो, हाँ बेन ने बोलाओ, बोला बेन। हाँ ओके, बोला नमो 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 अरिहंताणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो आयरियाणम, नमो वज्रायाणम, नमो वज्रायाणम, नमो लोए सव साहुणम, नमो लोए सव साहुणम, ऐसो पंच नमस्कारो, ऐसो पंच नमस्कारो, सव्वपावप्पणासनो, सव्वपावप्पणासनो, मंगलाणं च सौवेसी, मंगलानां च संवेसीं, पद्मं हवै मंगलम्, पद्मं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। जय सच्चिदानंद, जय सच्चिदानंद।